આંકડા શાસ્ત્ર ધોરણ અગિયાર ચેપ્ટર છ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ ભાગ ત્રેવીસ લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણના દાખલા ગણતા હતા બરાબર તેમાં પોઈચ્યા છીએ ત્યાંથી હવે આગળ આપણે ગણતરી સ્ટાર્ટ કરવાની છે તો ચાલો ગણતરી કરતા જઈએ કે શું આપ્યું છે બીજો દાખલો છે પહેલો છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધો છે તો રૂટ ટુ પ્લસ વનની કેટલી ઘાત આપી છે છ ઘાત વચ્ચે પ્લસની નિશાની રૂટ ટુ માઇનસ વનની પણ છ ઘાત છે બરાબર આની આપણે ગણતરી કરવાની છે તો ચાલો હવે ગણતરી કરતા જાય કે રૂટ ટુ પ્લસ વનની છ ઘાત પ્લસ રૂટ ટુ માઇનસ વનની છ ઘાત તો સૌ પ્રથમ પહેલાં માટે જોઈએ કે રૂટ ટુ પ્લસ વનની છ ઘાત છે તો એની ગણતરી કરતા જાય તો ઉપર કેટલી ઘાત છે છ ઘાત છે એટલે આપણે સિક્સથી સ્ટાર્ટ કરવું પડે કે સિક્સ થી ઝીરો પ્રથમ પદની છ ઘાત ને બીજા પદની કેટલી ઘાત થશે ઝીરો ઘાત બીજું પદ એટલે આપણી પાસે વન છે ને વનની ઝીરો ઘાતની કિંમત કેટલી થાય વન થાય બરાબર એટલે એ આપણે છે એ લખતા નથી ત્યાર પછી આવશે જો આમાં વચ્ચે પ્લસ છે એટલે બધે પ્લસની નિશાની જ આવશે બરાબર બધા સ્ટેપમાં પછી આવે સિક્સિ વન પ્રથમ પદની ઘાતમાં એકનો ઘટાડો એટલે રૂટ પાંચ રૂટ બેની પાંચ ઘાતને એકની અહીંયા ઝીરો હતી એમાં એકનો વધારો એટલે એકની એક ઘાત વચ્ચે પ્લસની નિશાની સિક્સિ ટુ રૂટ ટુની ચાર ઘાત અને અહીંયા એકની એક થઈ હતી એમાં બીજા પદની ઘાતમાં એકનો ઉમેરો છે એટલા માટે એકનો શું થઈ જશે વર્ગ વચ્ચે પ્લસની નિશાની સિક્સિ થ્રી રૂટ ટુની ત્રણ ઘાત કેમ કે ઘાતમાં એકનો ઘટાડો છે પ્રથમ પદ માટે અને બીજા પદમાં એકનો વધારો છે એટલે એકની કેટલી થઈ જશે ત્રણ ઘાત ત્યાર પછી સિક્સિ ફોર રૂટ ટુનો સ્કવેર અને એકની કેટલી થશે ચાર ઘાત ત્યાર પછી સિક્સ ઇ ફાઈવ અને રૂટ ટુની કેટલી થઈ જશે જો અહીંયા બે ઘાત હતી એમાંથી હજી એક ઘટાડી એટલે રૂટ ટુની એક ઘાત અને અહીંયા એકની ચાર ઘાત છે એમાં એક ઉમેરી એટલે એકની થઈ જશે પાંચ ઘાત ત્યાર પછી એકની ઘાત થઈ જશે કારણ કે બીજું પદ છે એની પાંચ હતી એકમાં એકનો ઉમેરો જ્યારે પ્રથમ પદ એટલે કે રૂટ ની એક તો હતી એમાંથી એકનો ઘટાડો એટલે રૂટ ની ઝીરો ઘાત થાય અને ઝીરો ઘાતની કિંમત થાય વન જેથી આપણે અહીંયા લખેલી નથી બરાબર આટલું થઈ ગયું ત્યાર પછી હવે આગળ જોઈએ તો આગળ જોઈએ કે વચ્ચે શેની નિશાની છે પ્લસની નિશાની એટલે આપણે બે ની આગળ છે એ કાઉસ કરી દેસુ અને વચ્ચે જો આખું પહેલા માટેનું આટલા માટેનું સ્ટેપ હતું બરાબર વચ્ચે પ્લસની નિશાની એટલે અહીંયા આપણે લખા વચ્ચે પ્લસ અને પછી બાકીનું છે એ આ કાઉસમાં શોધશું તો એમાંય એ છ ઘાત છે પણ વચ્ચે શેની નિશાની છે માઇનસની છે એટલે અલ્ટરનેટિવ પ્લસ માઇનસ આવશે કે પ્રથમ પ્લસ બીજું માઇનસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ જો આપેલું છે બરાબર એ પ્લસ બીજું માઈનસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ બરાબર પછી આ પ્લસ ને પાછું આ માઇનસ એ રીતે થશે અને પછી હવે આપણે ગણતરી કરતું જોવાનું છે તો ચાલો એ ગણતરી કરતા જઈએ કે છ ઘા તોવાથી સિક્સ સી ઝીરો પ્રથમ પદની છ ઘાત ને બીજા પદની ની ઝીરો ઘાત વચ્ચે માઇનસની નિશાની એકનો ઘટાડો એકનો એકની એક ઘાત માઇનસ હતા હવે આવશે પ્લસ સિક્સી ટુ પ્રથમ પદની ઘાતમાં એકનો ઘટાડો એટલે રૂટ ની ચાર ઘાત બીજા પદની ઘાતમાં એકનો વધારો એટલે એકનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની બરાબર પછી સિક્સિ થ્રી રૂટ ટુનો શું થઈ જશે ઘન કારણ કે ઘાતમાં એકનો ઘટાડો અને એકનો ઘન કારણ કે અહીંયા શું હતો વર્ગ એકનો વધારો કરીએ એટલે અહીંયા થઈ જાય ઘન સિક્સિફોર રૂટ ટુનો શું થઈ જશે વર્ગ કારણ કે અહીંયા ઘન હતો એમાંથી એક ઓછા કરીએ તો અહીંયા શું થઈ જાય વર્ગ અહીંયા ઘન હતો એકનો વધારો કરીએ એટલે અહીંયા એકની કેટલી ઘાત થઈ જશે ચાર ઘાત અહીંયા પ્લસ હતી એટલે હવે નિશાની શેની આવશે માઇનસની સિક્સ ફોરથી ક્યાં પોતા સિક્સિ ફાઈવ પાસે અહીંયા રૂટ ટુ નો વર્ગ છે બરાબર એકમાં એક એમાં એકનો ઘટાડો એટલે રૂટ ટુની કેટલી ઘાત થશે એક ઘાત અહીંયા એકની ચાર છે એની અંદર એકનો ઉમેરો એટલે એકની કેટલી થઈ જશે પાંચ ને પછી સિક્સિ સિક્સ રૂટ ટુ ની ઝીરો ઘાત થાય ઝીરો એટલે વન થાય જે આપણે લખતા નથી તો એકની કેટલી વધશે માત્ર છ ઘાત રેડી આટલું થઈ ગયું બરાબર આટલું સાદુરૂપ આપણે આપી દીધું હવે આગળ છે એ વિસ્તરણ કરતા જવા અહીંયા આપણે સાદુરૂપ વ્યવસ્થિત આપી દીધું હવે ગણતરી કરતા જઈએ તો અહીંયા સિક્સ ઝીરો છે રૂટ ટુ ની છ ઘાત છે બધા વચ્ચે પ્લસ ની નિશાની છે બે ની વચ્ચે એટલે નિશાનીમાં કોઈ પણ પ્રકારના કાંઈ જ ફેરફાર તો આવશે નહીં અહીંયા સિક્સ ઝીરો છે રૂટ ટુ ની સિક્સ ઘાત છે અહીંયા સિક્સ ઝીરો છે રૂટ ટુ ની કેટલી ઘાત છે સિક્સ ઘાત છે સેમ ને સેમ સ્ટેપ પણ બે વાર છે એટલે આપણે ટુ ટાઈમ્સ ઓફ કરીને ઈ સ્ટેપ લખી નાખવાનું કે સિક્સી ઝીરો રૂટ ઘાત એ લખાઈ ગયું અહીંયા સિક્સી વન રૂટ ની ઘાત ગોઈણા વન અહીંયા ઈ છે સિક્સી વન રૂટ ની ઘાત ગોઈણા વન એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે તો કેન્સલ થઈ જશે ત્યાર પછી સિક્સી ટુ ચાર ઘાતને એનો એકનો વર્ગ સિક્સિ ટુ 4 ઘાત ચાર ઘાતને એકનો વર્ગ એકના એક સ્ટેપ બે વખત છે એટલે એ સ્ટેપ ટુ ટાઈમ્સ ઓફ થઈ જશે ને શું લેખા છે સિક્સિ ટુ રૂટ ચાર ઘાત અને એને ગુણા એકનો વર્ગ એટલે એક જ થાય ત્યાર પછી અહીંયા છે સિક્સિ થ્રી રૂટ ઘન એકનો ઘન અહીંયા પણ સિક્સિ થ્રી રૂટ ઘન એકનો ઘન એક પ્લસ ને એક

ત્યાર પછી આ સિક્સ થી ફાઈવ ને અહીંયા ઈ ના ઈ સ્ટેપ છે એક પ્લસ છે ને એક માઇનસ છે એ તો કેન્સલ થઈ જશે અને ત્યાર પછી શું હોય ધા સિક્સ થી સિક્સ વન ની સિક્સ અહીંયા સિક્સ થી સિક્સ વન ની સિક્સ એક ના એક સ્ટેપ બે વખત છે એટલે હું શું લખી નાખીશ કે ટુ ટાઈમ્સ ઓફ સિક્સ સિક્સ બરાબર વન ની સિક્સ ઘાત આટલું થઈ ગયું ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ તો આગળના માટે હવે જોવાનું છે તો જોતા જઈએ ચાલો કે શું થાય છે તો અહીંયા સિક્સ થી સિક્સ હતા અને વનની કેટલી ઘાત હતી સિક્સ ઘાત હતી બરાબર તો જો આમાં બધામાં આગળ બે આવે છે ટુ ટાઈમ્સ ઓફ ટુ ટાઈમ્સ ઓફ ટુ ટાઈમ્સ ઓફ આ પહેલું સ્ટેપ હતું આ બીજું હતું આ ત્રીજું હતું ના ચોથું હતું તો આ બધામાંથી ટુ કોમન લઈ લીધા એટલે મેં ટુ ક્યાં લખી નાખ્યા આગળ તો અહીંયા શું વધશે સિક્સ ઝીરો રૂટ ટુની છ ઘાત એ લખી નાખ્યા આમાં એ ટુ આગળ આવી ગયા એટલે સિક્સ ટુ રૂટ ટુની ચાર ઘાતને એકનો વર્ગ એટલે મેં એક લખી નાખ્યો તો પછી સિક્સી ફોર રૂટ ટુનો વર્ગ ને એકની ચાર ઘાત એટલે એક થાય એટલે એ થઈ ગયું અને અહીંયા સિક્સથી સિક્સ એકની કેટલી ઘાત હતી છ ઘાત હતી એ સ્ટેપ આખું આપણે અહીંયા લખી નાખ્યું બરાબર ત્યાર પછી હવે આગળ છે એ આપણે સાદુ રૂપ આપતા જઈએ અને ગણતરી કરતા જઈએ અહીંયા સુધીનું આપણું કમ્પ્લીટ થઈ ગયું બરાબર હવે જો ટુ છે તો ટુ છે એ આપણે એમને રાખીએ છીએ અત્યારે અને સિક્સ ઝીરોની કિંમત કેટલી થાય વન થાય રૂટ ટુની ની છ ઘાત છે એટલે શું થાય બે નો ઘન બે નો ઘન કેટલો થાય આઠ વચ્ચે પ્લસની નિશાની સિક્સ ટુ ની કિંમત થાય પંદર ઘાત એટલે બે નો વર્ગ ને બે નો વર્ગ શું થાય ચાર એટલે એ લખી નાખો એકનો વર્ગ જ એક રૂટ ટુ નો વર્ગ એટલે ટુ થાય ને વન ની ચાર ઘાત એટલે વન થાય સિક્સિક્સની કિંમત એ વન ને એકની છ ઘાતની કિંમત પણ વન અહીંયા ટુ હજી ને એમ રાખીએ આઠ એકા ને પંદર ચોક્કું સાઈઠ પંદર દુને ને ત્રીસ ને એક એકા એક ને તમામ આમ આ રીતે છે પલસ તમામનું આપણે સાદરૂપ આપી શકીએ બરાબર હવે ત્યાર પછી નેક્સ્ટ દાખલો આપણે જોવાનો રહેશે તો શું આપ્યું છે જો એમાં

પણ કોઈપણની પણ ઝીરો ઘાતની કિંમત વન થાય તો ન લખીએ તો પણ ચાલે કે અહીંયા શું આવે રૂટ તનની જીરો ઘાત વચ્ચે પ્લસની નિશાની ફોર સી વન રૂટ ફાઈવની તન ઘાત અને અહીંયા જીરો હતી પ્રથમ પદની ઘાતમાં એકનો ઘટાડો બીજા પદની ઘાતમાં એકનો વધારો અહીંયા ચાર હતી એમાંથી એક ઓછી કઈ રીતો તન આવી અહીંયા ઝીરો હતી એમાં એક ઉમેર્યા તો તન રૂટ તનની કેટલી ઘાત આવી એક ઘાત હવે ફોર સી વન થી ક્યાં પોચ્યા ફોર સી ટુ પાસે અહીંયા રૂટ ફાઈ ઘાતમાં એકનો એક ઘાત હતી ઘાતમાં એકનો વધારો તો અહીંયા શું થઈ જશે રૂટ તન નો વર્ગ ત્યાર પછી હવે ફોર સી થ્રી પાસે પોચ્યા તો અહીંયા રૂટ નો વર્ગ હતો એમાંથી એકનો ઘટાડો તો રૂટ ની કેટલી ઘાત થઈ ગઈ એક ઘાત થઈ ગઈ અને અહીંયા રૂટ તનનો વર્ગ હતો એમાં એકનો વધારો એટલે રૂટ તનની તન ઘાત થઈ ગઈ પછી ફોર સી ફોર બરાબર અહીંયા રૂટ પાંચની એક હતી હજી એક ઘટાડી એટલે રૂટ પાંચની જીરો થઈ જાય અને જીરોની કિંમત વન થાય એટલે એ લખવાની જરૂર નથી અને આમાં એકનો વધારો એટલે રૂટ તનની કેટલી થઈ જશે ચાર ઘાત થઈ જશે બરાબર એટલું થઈ ગયું ત્યાર પછી વચ્ચે પ્લસની નિશાની એટલે અહીંયા લખી નાખા પ્લસ અને પછી હવે આગળ જોઈએ કે ફાઈવ રૂટ ફાઈવ માઇનસ રૂટ ત્રણની ચાર ઘાત વચ્ચે માઇનસની નિશાની હોય એટલે અલ્ટરનેટિવ પ્લસ માઇનસ પહેલું પ્લસ બીજું માઇનસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ એવી રીતે ફોર છે ફોર ઘાતથી શરૂઆત કરીએ ફોર સી ઝીરો પ્રથમ પદની ચાર ઘાત બીજા પદની ઝીરો ઘાત વચ્ચે માઇનસની નિશાની કારણ કે માઇનસ હોય ત્યારે અલ્ટરનેટિવ પ્લસ માઇનસ આવે એટલે પેલું પ્લસ બીજું માઇનસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ ને વળી એના પછીનું પ્લસ એ રીતે બરાબર પછી ફોર સી વન રૂટ ફાઈવ ની ચાર હતી એમાંથી એકનો ઘટાડો એટલે રૂટ ફાઈવ ની ત્રણ થઈ જશે અહીંયા રૂટ ત્રણ ની જીરો હતી એકનો વધારો એટલે રૂટ ત્રણ ની વન થશે ફોર સી વન થી ક્યાં પહોંચ્યા ફોર સી ટુ પાસે રૂટ ફાઈવ ની ત્રણ ઘાત હતી એમાં એક ની બાદ બાકી કરવાની એક ઘટાડવાનો એટલે રૂટ ફાઈનો શું થઈ જશે વર્ગ અને અહીંયા તુટ તનનો શું થઈ જશે વર્ગ કારણ કે અહીંયા રૂટ ની એક હતી એકનો ઉમેરો કરી એટલે અહીંયા બે ઘાત થઈ જાય પછી અહીંયા વચ્ચે માઇનસની નિશાની ફોર સી ટુથી ક્યાં પહોંચ્યા ફોર સી થ્રી પાસે અહીંયા રૂટ ફાઈનો વર્ગ હતો બરાબર એમાંથી એકનો ઘટાડો એટલે રૂટ ની એક ઘાત અને રૂટ તનનો વર્ગ હતો એમાં એકનો ઉમેરો એટલે રૂટ તનની તન ઘાત વચ્ચે ની નિશાની ફોર સી ફોર રૂટ ફાઈ ની ઝીરો ઘાત થાય બરાબર પરંતુ એ ના લખીએ તોય ચાલે કારણ કે એની કિંમત શું થઈ જાય થઈ જાય ને ઘાત એમ એકનો ઉમેરો એટલે થઈ જશે ચાર ઘાત આમ આ રીતે છે એ આપણે તમામ રૂપ આપી શકીએ ત્યાર પછી હવે આગળ જોઈએ કે શું આપ્યું બંને પદાવલી વચ્ચે ધન ચિહ્ન હોવાથી બીજી પદાવલી ના ચિહ્ન બદલાશે નહીં જો અહીંયા સેની નિશાની છે પ્લસની એટલે આગળ કાઈ ચેન્જ થશે નહીં હતા એનાથી વિરુદ્ધ આવી જાત બરાબર તો હવે જો આટલું છે આપણી પાસે ત્યાર પછી હવે આગળ માટે જોઈએ તો જો કે અહીંયા શું છે ફોર સી ઝીરો રૂટ ની કેટલી ઘાત છે આપણી પાસે ચાર ઘાત છે બરાબર k4c0√5ની 4 ઘાત અહીંયા 4c0√5ની 4 ઘાત 1 ના 1 સ્ટેપ બે વખત એટલે ઈ કેટલી વખત લખાસે 2 ટાઈમ્સ ઓફ 4c0 √5ની 4 ઘાત રેડી 4c1 √5 નો ઘન ને ગુણ્યા √3 4c1 √5 નો ઘન ને ગુણ્યા √3 એકના એક સ્ટેપ એક પ્લસ છે ને એક માઇનસ છે તો એ કેન્સલ થઈ જશે પછી ફોર સી ટુ રૂટ ફાઈવનો વર્ગ ને રૂટ ત્રણનોય વર્ગ અહીંયા ઈના એ સ્ટેપ છે બરાબર પરંતુ બે પ્લસ છે એટલે એ ટુ ટાઈમ્સ ઓફ થઈ જશે તો ટુ ટાઈમ્સ ઓફ એટલે આગળ બે ફોર સી ટુ રૂટ ફાઈવનો વર્ગ રૂટ ત્રણનોય વર્ગ બરાબર પછી ફોર સી થ્રી રૂટ ફાઈવની વન ઘાત અને રૂટ થ્રીનો ઘન અહીંયા એ જ છે ફોર સી થ્રી રૂટ ઘાત અને રૂટ થ્રીનો ઘન એકના એક સ્ટેપ છે એટલે એ કેન્સલ થઈ જશે કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ હવે ફોર સી ફોર રૂટ તનની ચાર ઘાત ચાર ઘાત અને અહીંયા ફોર સી ફોર રૂટ તનની ચાર ઘાત બે સેમ ટુ સેમ એકના એક જ છે એટલે એ ટુ ટાઈમ્સ ઓફ થઈ જશે ફોર સી ફોર રૂટ ચાર ઘાત રેડી આટલું થઈ ગયું ત્યાર પછી હવે આપણે આગળ જોવાનું છે તો જોતા જઈએ બરાબર જો પેલા મેં શું લેખા ટુ ટાઈમ્સ ઓફ ફોર સીઝીરો રૂટ ફાઈ ની ચાર ઘાત અહીંયા ટુ ટાઈમ્સ ઓફ ફોર સી ટુ રૂટ ફાઈ નો વર્ગ રૂટ થ્રી નો વર્ગ ટુ ટાઈમ્સ ઓફ ફોર સી ફોર રૂટ તન ની ચાર ઘાત આવું છે જો બધમાં બે આગળ છે એટલે અહીંયા બે ક્યાં લઈ લીધા કોમન લઈ લીધા બરાબર બે કોમન લઈ લીધા તો હવે શું વધશે અહીંયા ફોર સીઝીરો રૂટ ફાઈ ની ચાર ઘાત વધે વચ્ચે પ્લસની નિશાની બે આગળ આવી ગયા એટલે ફોર સી ટુ રૂટ ફાઈનો વર્ગ રૂટ તનનો વર્ગ વધે બે આગળ આવી ગયા એટલે ફોર સી ફોર રૂટ તનની ચાર ઘાત વધે બરાબર એ આપણે લખી નાખ્યું ત્યાર પછી હવે આગળનું રૂપ આપણે આપતા જઈએ બે તો આપણે આગળ કોમન લઈ લીધા છે હવે ફોર સી ઝીરોની કિંમત શોધવાની રહેશે તો આપણે ખબર છે કે ફોર સી ઝીરોની કિંમત શું થાય વન થાય એટલે અહીંયા લખી નાખ્યા વન રૂટ ફાઈવ ની ચાર ઘાત એટલે કે પાંચનો વર્ગ થાય ને પાંચનો વર્ગ પચીસ વચ્ચે પ્લસની નિશાની ફોર સી ટુ ની કિંમત થાય છ રૂટ ફાઈ નો વર્ગ એટલે આખા ફાઈ થઈ જાય રૂટ તનનો વર્ગ એટલે પચી એકા પચી બરાબર છ પચા ની ત્રીસ તેરી નેવું અને નવ એકા ને નવ પચીસ પ્લસ નેવું પ્લસ નવ કરતા જવાબ આવશે એકસો ને ચોવીસ અને એકસો ને ચોવીસ ગુણ્યા બે કરતા જવાબ આવશે બસો ને અડતાલીસ આપી શકીએ ત્યાર પછી હવે જોઈએ તો શું આપ્યું છે કે વન પ્લસ એક્સ ની ફાઈ ઘાતનું આપણે વિસ્તરણ કરવાનું છે અને પછી બંને બાજુ કે વિસ્તરણ કરતા જે જવાબ આવે એ અને આપણો જે ક્વેશ્ચન છે એ બેઈમાં એક્સ ની જગ્યાએ એક મૂકીને ચેક કરવાનું કે આન્સર સેમ આવે છે કે નથી આવતો તો સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે વિસ્તરણ કરવાનું છે તો કોનું તો કે વન પ્લસ એક્સ ની પાંચ ઘાતનું વિસ્તરણ કરવાનું છે તો કરતા જાય કે વન પ્લસ એક્સ ની પાંચ ઘાતનું વિસ્તરણ કરીએ તો ફાઈવ છે એટલે થી સ્ટાર્ટ કરીએ ફાઈવ સી ઝીરો પ્રથમ પદની પાંચ ઘાત ને બીજા પદ એટલે કે એક્સ ની ઝીરો ઘાત બરાબર વચ્ચે પ્લસની નિશાની ફાઇવ સી વન પ્રથમ પદની ઘાતમાં એકનો ઘટાડો બીજા પદની ઘાતમાં એકનો વધારો એટલે એકની ચાર ઘાત અને ની ઝીરો હતી તો હવે કેટલી થઈ જશે અહીંયા એક્સની ઝીરો હતી તો એક્સની વન થઈ જશે વચ્ચે પ્લસની નિશાની ફાઈવ સી ટુ ઘાતમાં એકનો ઘટાડો એટલે એકની ત્રણ ઘાત અને આની ઘાતમાં એકનો વધારો એટલે એક્સની વર્ગ થઈ જશે કારણ કે અહીંયા એક્સની એક ઘાત હતી હવે ફાઈવ સી થ્રી વચ્ચે પ્લસ જ આવશે કારણ કે આ બે ની વચ્ચે આની ઘાતમાં ઘટાડો એટલે અહીંયા એકનો વર્ગ થઈ જશે આની ઘાતમાં વધારો એટલે અહીંયા એક્સનો ઘન થઈ જશે પછી ફાઈવ સી ફોર અહીંયા એકનો વર્ગ હતો એની ઘાતમાં એકનો ઘટાડો એટલે અહીંયા એક થશે બરાબર અને અહીંયા એક ના ઘનની ઘાતમાં એકનો વધારો એટલે અહીંયા એક્સની ચાર ઘાત થઈ જશે વચ્ચે પ્લસની નિશાની ફાઈવ સી ફાઈવ એકની ઝીરો ઘાતની કિંમત તો એક જ થાય એટલે અહીંયા લખેલા નથી અને એક્સની ચાર ઘાત એમાં એકનો વધારો એટલે અહીંયા થઈ જશે એક્સની પાંચ ઘાત રેડી આટલું થઈ ગયું ત્યાર પછી હવે આગળ જોતા જઈએ કે ફાઇવ સી ઝીરો હતા તો ફાઇવ સી ઝીરોની કિંમત કેટલી થાય વન થાય એટલે આપણે ફાઇવ સી ઝીરોની કિંમત અહીંયા લખી નાખીએ વન વનની ફાઇવ ઘાતની કિંમત પણ વન વચ્ચે પ્લસની નિશાની બરાબર 5c1 ની કિંમત કેટલી થાય તો કે 5c1 ની કિંમત થાય 5 બરાબર એટલે આપણે અહીંયા લખા 5 1 ની 4 ઘાત ની કિંમત થાય 1 ને x ની 1 ઘાત ની કિંમત x વચ્ચે પ્લસ ની નિશાની 5c2 ની કિંમત થાય 10 1 નો ઘન એટલે 1 અને અહીંયા x નો વર્ગ વચ્ચે પ્લસ ની નિશાની 5c3 ની કિંમત થાય 10 1 નો વર્ગ એટલે 1 ને x નો ઘન વચ્ચે પ્લસ ની નિશાની 5c4 એટલે 5

બરાબર હવે આપણે બંને બાજુ એક્સ બરાબર બરાબર આ થાય જે જવાબ આવ્યો એ વિસ્તરણ કરતા ત્યાર પછી જો અહીંયા વન પ્લસ ની પાંચ છે તો એક્સ ની જગ્યાએ વન મૂકો એટલે વન પ્લસ ની કેટલી ઘાત થઈ જશે પાંચ ઘાત થઈ જશે જ્યારે

એકની ચાર ઘાત પણ એક જ થાય ને એને ગોયણા પાંચ એટલે પાંચ જ થાય ને એકની પાંચ ઘાતની કિંમત એક બેની પાંચ ઘાત એટલે બે ગોણા બે ગોયણા એમ પાંચ વખત તો બેની પાંચ ઘાતની કિંમત થાય બત્રી અને વન પ્લસ ફાઈવ પ્લસ ટેન પ્લસ ટેન પ્લસ ફાઈવ પ્લસ વન કરતા જવાબ મળે બત્રીસ આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે એ આપણે સાબિત થઈ ગઈ બરાબર હવે પછીના સ્વાધ્યાયના દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના reset thank you